વાપી નજીકના નામધા ગામ ખાતે આવેલા સુપ્રસિદ્ધ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરને મહાશિવરાત્રી પર્વ નિમિત્તે શિવભક્તો દ્વારા 5000 ગુલાબના ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો. પ્રગતિ મંડળ ટ્રસ્ટ સંચાલિત નામધાના ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે વહેલી સવારથી જ હજારોની સંખ્યામાં શિવભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા અને શિવભક્તોએ હર હર મહાદેવના નાદ સાથે શિવલિંગને દૂધનો અભિષેક કરી પૂજા અર્ચના કરી હતી. પ્રજ્ઞેશ દેસાઈ છું. આ ગુપ્તેશ્વર મહાદેવ મંદિરના જે સંચાલિત કરે છે, મેં નાંદા ચંદોર પ્રગતિ મંડળના પ્રમુખ છું. આ ગુપ્તેશ્વર મહાદેવ મંદિર છે, સ્વયંભૂ શિવલિંગ આવેલું છે. એ 1954 એમની સ્થાપના થઈ હતી અને ત્યારથી રેગ્યુલરલી આપણા શિવરાત્રિના કાર્યક્રમો અથવા પાઠોત્સવનો કાર્યક્રમ ચાલતો રહેતો હોય છે. અહીંયા આગળ લગભગ 8-10 હજાર માણસો નામધા ગામના અને આજુબાજુના સરાઉન્ડિંગ ગામના બધા માણસો આવતા હોય છે અને દાદાના દર્શનનો લાભ લેતા હોય છે રેગ્યુલરલી. ત્યાર પછી વર્ષમાં પણ ઘણા કાર્યક્રમો કરવામાં આવતા હોય છે. અત્યારે એક નામધા ચંડોળ પ્રગતિ મંડળથી એક શિવમ સત્સંગ હોલનું પણ નિર્માણ કર્યું છે, તો જેના કારણે આજુબાજુના ગામો નામધા ચંડોળ ગામના વતનીઓ પણ એનો લાભ લઈ શકે અને કરી શકતો હોય છે. આજે સવારથી પૂજાપાઠનું દર્શનનું ચાલુ હોય છે આખો દિવસ. રાત્રે 12 વાગે પ્યોર ઘીનું કમળનો એક અભિષેક ચઢાવવામાં આવશે અને આ પરંપરા 1954 ચાલતી આવેલી છે. વર્ષોથી ગામના દરેક યુવાનો દરેક લોકોના સાથ સહકારથી ક્ષમથી અમે આ બધું કરી રહ્યા છે. આ વખતનું જે આયોજન છે એ કયા પ્રકારનું આપણું આયોજન છે? બેઝિકલી શિવરાત્રિને રિલેટેડ જ આ આયોજન છે અને શિવરાત્રિમાં સવારથી 4 વાગ્યાથી ભક્તોની લાઈનો લાઈનો તમે જોઈ શકો છો, લાઈનો લાઈન લાગી છે અને રાત્રે 1 વાગ્યા સુધી આ લાઈનો રહેશે. અને સવારે પણ ઘીના કમળનો અભિષેક કરવામાં આવ્યો હતો. આજે રાત્રે પણ 12 વાગે મેં તમને આગળ જણાવ્યું પ્રમાણે પ્યોર ઘીનો કમળનો અભિષેક કરવામાં આવશે. હા, એ એક ખાસ આ વખતે એક એકદમ સ્પેસિફિક અહીંયા આગળ એક ગામના યુવાન છે શિવમભાઈ, એણે આખા 5000 ફૂલોના મંદિરને એકદમ ભવ્ય ડેકોરેશન કરવામાં આવ્યું છે અને ફર્સ્ટ ટાઈમ આવી રીતે કરવામાં આવ્યું છે.